નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. વડોદરાના યુવા સાંસદ ડોક્ટર હેમાંગ જોશીની ભારત સરકારના યુવા અને રમત મંત્રાલય હસ્તકની સલાહકાર સમિતિમાં સભ્ય તરીકે વરણી કરાય છે. વડોદરાના યુવા સાંસદ ડોક્ટર હેમાંગ જોશીની હવે ભારત સરકારના સંસદીય બાબતોને લગતા મંત્રાલય મિનિસ્ટ્રી ઓફ પાર્લામેન્ટરી અફેર્સ દ્વારા મિનિસ્ટ્રી ઓફ યુથ અફેર્સ એન્ડ સ્પોર્ટ્સની સલાહકાર સમિતિના સભ્ય તરીકે વરણી કરવામાં આવે છે. કેન્દ્રીય શ્રમ અને રોજગાર તથા યુવા અને રમતગમત વિભાગના મંત્રી ડોક્ટર મનસુખ માંડવિયાના અધ્યક્ષપદે રચાયેલી આ સમિતિમાં 13 સંસદ સભ્યો તથા 2 ઉચ્ચ સરકારી અધિકારીઓ સહિત કુલ 15 સભ્યોનો સમાવેશ કરવામાં આવ્યો છે. સલાહકાર સમિતિમાં દેશના વિવિધ ભાગોનું પ્રતિનિધિત્વ કરતા 9 સંસદ સભ્યો તથા રાજ્યસભાના 4 સાંસદો ઉપરાંત અન્ય 2 ઉચ્ચ કેન્દ્રીય સરકારી અધિકારીઓનું પણ વરણી કરવામાં આવ્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કે અગાઉ શહેરના સાંસદ ડોક્ટર હેમાંગ જોશીની ગતિશક્તિ વિશ્વવિદ્યાલયની ગવર્નિંગ કાઉન્સિલના સભ્ય તરીકે પણ વરણી કરવામાં આવી હતી. વડોદરા શહેર જિલ્લા તથા મધ્ય ગુજરાત ઉપરાંત સમગ્ર રાજ્ય માટે આ બાબત આવકાર્ય અને આનંદદાયી છે. રોપર્ટ નેશન પ્લસ ન્યૂઝ વડોદરા. સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.